जीपीएससी, गौण सेवा पसंदगी मंडल ने पंचायत सेवा पसंदगी मंडल अत्यार सुधीमां हजारों भर्ती करी चूक्यू छे। असितभाई चेरमेन थया पछी गौण सेवा पसंदगी मंडल द्वारा पण लगभग 43 लाख उम्मेदवारोमांथी 20 हज़ार करता वधु सरकारी कर्मचारीओ पसंद थई अने एमनी फरजमां घणा समयथी जोડાઈ ચૂક્યા છે। એવી જ રીતે જીપીએસસીની પરીક્ષા એ પરમ દિવસે જ પણ ખૂબ સારી રીતે પૂર્ણ થઈ, ગુજરાતમાં પારદર્શકતાથી, પ્રમાણિકતાથી અને વિદ્યાર્થીઓના મેરિટ આધારિત જ આ પરીક્ષાઓ લેવામાં આવે છે, એટલે કોઈપણ પ્રકારનો આક્ષેપ અત્યારે કરવો યોગ્ય નથી। આ પરીક્ષા એટલા માટે મુલતવી રાખવામાં આવેલી કે નોટિફિકેશન સરકારનું સામાન્ય વહીવટ વિભાગનું જે બહાર પડેલું એમાં ધોરણ 12ના ઉમેદવારો એ માન્ય નહોતા રહેતા, એના કારણે મુલતવી રાખીને પછી મેં અગાઉ કીધું એમ મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે રજૂઆતો આવી એને ધ્યાનમાં રાખી આ પરીક્ષા 12મા ધોરણ સહિતના વિદ્યાર્થીઓ પણ આપી શકશે, એટલા માટે હવે એને ફરીથી આ પરીક્ષા જૂના ધોરણે યથાવત રીતે બધી જ પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે। જુઓ, આમાં સામાન્ય વહીવટ વિભાગનો પણ નોટિફિકેશન હતું, આ જાહેરાત મેં અગાઉ કીધું એમ ખૂબ અગાઉ બહાર પડી ચૂકી હતી લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે, અને એના પછી ઈડબ્લ્યુએસનો આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને પણ 10% સરકારી નોકરીમાં અનામતનો લાભ આપવા માટે એ વખતે પણ મુલતવી રાખવામાં આવી હતી। એટલે જ્યારે જ્યારે સરકારે કોઈપણ પરીક્ષા માટે કોઈપણ નિર્ણય કર્યો હોય એ ફક્ત ને ફક્ત કાયદાકીય જોગવાઈઓના આધારે, વિવિધ નોટિફિકેશનને અમલવારીના આધારે અને યુવાનોને સારી રીતે તક મળે અને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને પણ આ લાભ હવે મળશે। જો સમજી લો કે જે તે વખતે આ મૂળ પરીક્ષા લેવાઈ ચૂકી હોત તો 10% આર્થિક અનામતનો વિદ્યાર્થીઓને આ પરીક્ષાનો લાભ ન મળ્યો હોત અને 3000માંથી 300 કરતાં વધુ વિદ્યાર્થીઓ જે આર્થિક અનામતમાં આનો લાભ લઈ શકત એમના લાભ ના મળ્યો હોત। એટલે પ્રજાકીય રીતે, વિદ્યાર્થીઓની રીતે અને દરેક સમાજને સાથે રાખવાની અમારી જે પદ્ધતિ છે, દરેકને ન્યાય આપવાની, સમાન તક આપવાની અમારી જે પદ્ધતિ છે, એના કારણે આ પરીક્ષા ડિલે થઈ હતી, પણ હવે આ આપણે ફાઇનલ આખરી કર્યું છે અને એ પ્રમાણે કાર્યવાહી થશે। અત્યારે આ નિર્ણય કર્યો છે, પાછળના નિર્ણય અલગથી વિચારણા કરવામાં આવશે। સેન્ટ્રલમાં પણ 12 પાસ ચાલે છે, સેન્ટ્રલની એક્ઝામમાં પણ, તો આપણે ત્યાં